ઓળખાણ તો જાત જાત ની હતી, પણ બેન કામ તો એને એક જ કર્યું છે, બધાને છેતરવાનું. હા, આ સાચી વાત છે, તે એને નામ જોડે કઈ લેવા દેવા જ નથી. ન જાણે કેટલાય ને છતરિયા હશે, કેટલાય લોકોનું તો કરી નાખ્યું હશે એણે. ખરી વાત, ખબર નહીં કેટલા લોકોની કમાણી હજમ કરીને બેઠો. એક વસ્તુ નક્કી છે, હવે આ માણસને ગમે તેમ કરીને શોધીને જ રહીશું. છોડવાનો નથી. હા, છોડવો નથી. હા, બરાબર છે, મળે ને તો એના હાડકા ભાંગી નાખીશ. ધૂતારા વિશે તમને કઈ પણ સમાચાર મળે ને તમને ચોક્કસ કહેજો. ચલો અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો ભાઈ. રોહિલ થી સાવચેત રહેવા માટે એડ છપાવી હતી ને, એ આજના ન્યૂઝપેપરમાં આવી. અને તને ખબર છે ચેતન, 2 કલાકમાં કેટલા બધા લોકોના ફોન આવી ગયા છે, અને 5-6 લોકો તો ઘરે આવીને મળી ગયા છે. આપણી સાથે જે કર્યું અને એવું કેટલા બધા લોકો સાથે કર્યું, અને બધાની પાસે અલગ આઈડેન્ટિટી, અલગ નામથી રહેતો હતો, અને બધાને છેતરવાની સ્ટાઇલ પણ એની અલગ જ હતી. પણ રોહિલના બચ્ચાને હું પાઠ ભણાવીને જ રહીશ. એકદમ સાચી વાત છે. ખાતી કોઈ એકવાર ભૂલ કરે ને તો એને માફી મળે, વારંવાર કરે તો એને ભૂલ ન કહેવાય. હા છે, પણ તું જોજે, ન્યૂઝપેપરમાં આવ્યું છે ને, એટલે ક્યાંકથી તો કોઈ કોઈક ન્યૂઝ તો મળશે, અને ઝડપથી મારા હાથમાં આવી જાય, તું જોઈ લેજે. હતી, કાશું તારી સાથે હોત તો આપણે બદમાશને સાથે પાઠ ભણાવતી. અરે તારે ટેન્શન લેવાની જરૂર નથી, હું હેન્ડલ કરી લઈશ. અને તને ખબર છે ને, તું ઓળખે છે ને મને, હું એકલા હાથે બધું હેન્ડલ કરી લઈશ. ઓકે, તું એકલી છે ને એ જ વાતનું તો ટેન્શન છે, તારા મારથી છોડાવવા માટે કોઈક તો જોઈશે ને. ચલ વાંધો નહીં, એ છોડાવવા માટે હું આવી જઈશ. ના ના ના, કોઈ જ જરૂર નથી. જો તું એના માટે આવતો હોય તો બિલકુલ નહીં આવતો, હું બધું ફોડી લઈશ, બધું પ્રોપરલી ફોડી લઈશ. ઓકે. ઓ ઝાંસીની રાણી, જ્યારે હોય ત્યારે યુદ્ધ નીતિ જ લઈને ફરતી હોય છે. પ્રેમની નીતિ એ મગજમાં રાખવાની. યુદ્ધ નીતિ, પ્રેમ નીતિ, કઈ સમજાયું નહીં. ઓ મેડમ, આપણી મેરેજ એનિવર્સરી આવી રહી છે, એની વાત કરું છું. અરે હા, હું તો ભૂલી જ ગઈ. ખરેખર ચેતન તું ટેન્શન નહીં લે. ઓકે,
અને તું એવું નહીં વિચારતો કે તું નહીં આવે તો મને માઠું લાગશે કે પછી ખરાબ લાગશે કે પછી હું બે દિવસ થોબડું ચડાવીને બેસી ઓકે આઈ કેન અન્ડરસ્ટેન્ડ અને હું તો વિચારું છું આજની દરેક નારીએ સમજવું જોઈએ મેરેજ એનિવર્સરી કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે બંને પ્રેમથી સાથે હળી મળીને રહો હે ને એટલે તું કમ્ફર્ટેબલ હોય તને ફાવે તો જ આવે ઓકે ને ખ્યાતિ તને ખબર છે ને તને મળ્યાને પણ કેટલો સમય થઈ ગયો છે ને અહીંયા આવ્યા પછી પપ્પા મમ્મીને તો મળ્યો જ નથી પપ્પાના હેલ્થ ઇશ્યુ પછી એમને પહેલી વાર મળ્યા છે એટલે મને થાય છે કે હું એકવાર રાજકોટ આવી જ જાઉં એન્ડ યુ મોસ્ટ વેલકમ માય ડિયર હસબન્ડ એન્ડ આઈ એમ શ્યોર આટલા બધા દિવસનો વિરહ ભૂલી જાય ને એવી તૈયારી કરી જોઈ લેજે ઓહો ઠીક છે તો તમારે બહુ જ જલ્દી આવવું પડશે તારી પાસે અચ્છા એટલે હવે તે કહી દીધું છે તો તું આવે જ છે ફાઇનલ રાઈટ મળીએ બહુ જ જલ્દી ઠીક છે આવ જલ્દી યસ ડન બાય અશોક હું એ કહેવા આવી હતી કે તે આ જે કામ કર્યું છે ને એ બહુ સારું કર્યું છે હવેથી ગામની વિધવાએ હેરાન નહીં થવું પડે અને બસ એ પોતાના ઘરમાં ને એ ગામમાં પગભર થઈ જાય અને બેટા જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે કોઈ પણ જવાબદારીનું કામ માથે લેને તો એને માટે મુહૂર્ત નહીં જોવાનું અને જીવ પર આવીને પણ એ કામ પૂરું કરજે બેટા બસ હવે ભગવાનને એ જ પ્રાર્થના કે આપણા ગામની વિધવાઓ પર બીજું કોઈ વિઘ્ન ન આવે કોઈ દુઃખ ન આવે બસ એકદમ સાચી વાત છે બા ને બા બાપજીની ઈચ્છા હતી કે ગામના હંદાય માણા હારે છે ને ઉત્સવ મનાવશે ને આ એમે હારો સમય પણ ચાલે છે હવે ગામના હાઈ કે એક માણા ખુશ લાગે છે ને ઉપરથી છે ને ગૃહ ઉદ્યોગ પણ ઉભો થવાનો છે એટલે આ હંદી એ ખુશીમાં છે ને ઉત્સવ તો થવો જ જોઈએ ને આ ઉત્સવ થશે ને બા તો સોનામાં છે ને સુગંધ પડી જશે તારી વાત હાવ સાચી છે બેટા ઉત્સવના તે જે પણ કારણો કીધા છે ને એ હંડાય સાચા છે પણ બીજું પણ એક કારણ છે આ ઉત્સવ બોલ બીજું કારણ ન સમજાણો બા તોરલ વહુને રોજ કાઢો પીવડાવવાનો છે બા કઈ સમજાણું ને સમજાવ અશોક તારા અને તોરલ વહુના તોરલ વહુ તમને યાદ છે ને રોજ કાઢો પીવાનો છે હા હા બા અને હા કાઢો બરાબર બનાવ્યો છે કે પછી રામ ભરોસે ના તમે જેમ કીધું તું ને બધું એમ જ કર્યું છે ઠીક છે તો હવે કરો કંકુના અને સુખી થા
હું શ્વાસ ઓઢાડું ઓ મારા સાવરિયા, ખબર પડી કે તમે ભટકાવાના છો? જોયું તારી આંખમાં ને સાંભળ્યું તારા મનમાંથી, આંખ બનીને છે તું ગી ઉત્સવ થઈને તું છરી, મેઘ ધનુષ ના રંગે ખુલતી સંધ્યા સાથે તું વહેતી, ડગલે ને પગલે મારા રસ્તામાં પથરા નાખ્યા કરે છે. હવે જો જમીન અને રૂપિયાનું કઈ ન કરી આપું ને તો અંધી એ વાતોમાં ઉગાડો પડી જઈશ. અશોકને ખબર પડી જશે કે તોરલ રૂપિયાનું જે કઈ કહેતી હતી એ અંધુ એ સાચું છે. કઈ કરવું પડશે. ખબર ના પડવી જોઈએ કે આ બાપજી ને આ હવેલી હવે ખોખલા થઈ ગયા છે. બાપજી, આ બધા જ રૂપિયા તમારા માટે. પૈસાની તાકાતની અસર આટલી ઊંડી થતી હશે એ મને નહોતી ખબર. માડી, ઓ મારા દીકરા,
કેટલો દુબળો થઈ ગયો છું. કહું છું આ શેર વાળા તને ભૂલ ખાવા દેખાતા કે નહીં? હે કેમ માડી તું પણ? બા કેમ છો તમે? બા સાત સુખી થાવ ને હંધાઈને સુખી કર મોટા ભાઈ. અરે પગે ન પડવાનું હોય, પેટવાનું હોય. ભાભી કેમ છો તમે? તમારા બધા દુઃખ ભગવાન અમને આપી દે. અને શિલ્પા મારી બેન કેમ છે તું? હું મજામાં છું, પણ તું કેમ છે? આ મારી હાચું જ કે છે, સેલમાં જઈને હાવ દુબળો થઈ ગયો છે તું. શિલ્પા તું પણ ચાલો હવે વાતી પછી કરજો. બહુ હારા સમય આવ્યો છે, બધા શિરોમણ કરે છે, તું હે બેસી જા. બા આ બટેકા પૌવાની સુગંધ તો છેક દરવાજા સુધી આવતી હતી, અને સાચું કહું તો મને પણ કકડીને ભૂખ લાગી છે. હાલ હવે વાતું પછી કરજે, હાલ ગરમા ગરમ નાસ્તો કર. જાવ તો રલો રીતે ખાટું બટેટા પૌવાન ચા નાસ્તો લે આવો. તમારા માટે છે. માડી મહેનત થી કમાણું છું અને બાપજી નો દીકરો છું. આટલા રૂપિયા જો ન કમાવું ને તમારે ડૂબી જવું જોઈએ. જોયું બા આ મારા સંસ્કાર. ઓહો લે આવી ગયો ગરમા ગરમ નાસ્તો બટેટા પૌવાને ચા. તમારા માટે ગરમા ગરમ ચા નાસ્તો. એ ભાઈ તું મારા માટે શહેરમાંથી કાઈ નો લાવ્યો? અરે એ તો ભૂલાય જ ગયું, તારા માટે નહીં ઘરના બધા જ માટે કઈક ને કઈક ભેટ લાવ્યો છું. તમને બધાને હું ભેટ આપું. અને માડી તારા માટે પણ હું ભેટ લાવ્યો છું. જોજો જો યસ આ ભેટ છે તારા માટે. ક્યાં જરૂરત? અને ભાભી તમારા માટે પણ ભેટ લાવ્યો છું. આ ભેટ છે તમારા માટે. અરે વાહ. અને ભાઈ તમને કઈ રીતે ભૂલાય? આ ભેટ છે તમારા માટે. વાત છે હિતેશ. હાલ હવે નાસ્તો ટાટો થઈ જાય. હા માડિયા પછી વાતો કરજે બધી. તારે મદદ કરાવવાની છે સમજાણું? પાક્કું ભાઈ એટલે તો આવ્યો છું. હવે તું કે છે પાક્કું, પણ નાનપણમાં જયારે તને કામ આપતા હતા ને ત્યારે તું એક કામ નું નામ લઈને છે ને છટકી જતો હતો. કશું જ નથી મળવાનું. અને ભાઈ મને એ પણ ખબર છે કે મહેનત કરવી પડે, અને હા ખાલી ફોકટ મહેનત પણ ન કરાય. હા સાચી વાત છે હિતેશ, ફોકટ નું છે ને કઈ કરવું જ નહીં. બોલો ઘરમાં આવ્યા ને ઘડી બે નથી થઈ ને બિચારાને જ્ઞાન દેવાનું શરૂ થઈ ગયું બા. માડી આ બધી વાત એને જ કરવાની હોય છે ને આગળ વધવાની ધગસ હોય. અને બાકી જેને ઘર પકડીને બેસી રહેવું હોય એના માટે આ બધું જ નકામું છે. મોટો થઈ ગયો છે હા હિતેશ તું. તારી આવી હંદીએ વાતોનું છે ને ગામવાળાઓને બહુ ફાયદો થશે. ભાઈ બીજા કોઈને લાભ થાય કે ન થાય પણ મારા બાપજી અને મારી માને લાભ થાય એટલે મારા માટે બહુ છે. જોયું જોયું બા
શેર માં જોઈને કેવી ઊંચી ઊંચી વાતો શીખ્યા એવો જ મારો દીકરો. પણ જુઓ જુઓ હવે મારો હિતેશ જુઓ તમે. હા હા જોયો. હિતેશ એ તો બધું સમજાયું, પણ એક વાત સમજાવ મને. એવું તો તું હું કામ કરે છે જેમાં આટલા બધા પૈસા મળે છે? હુનર હુનર થી કમાવું છું ભાઈ. ભાઈ હું બધું જ કરું છું, જે કામ મળે કરવાનું ને જેટલું કામ મળે એટલું કરવાનું. પણ હા, ક્યારે નવરું નહીં બેસી રહેવાનું. અને માડી તને ખબર છે, શહેરમાં તો એક એક મિનિટની કિંમત હોય અને લોકો એક એક મિનિટમાં રૂપિયા કમાય છે. અને માડી હું પણ એક એક મિનિટમાં રૂપિયા કમાઉં છું. જો હિતેશ આ રીતે પૈસા કમાઈને આપતો રહેશે તો હંદુએ દેવું જલ્દી ચૂકવાઈ જશે.